નમસ્કાર મિત્રો, મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. આજની વિડીયોમાં વાત કરીશું, આજે તારીખ 22 જુલાઈથી લઈને 26 જુલાઈ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન, ક્યાં પડી શકે છે વધુ વરસાદ, કયા જિલ્લામાં રેડ એલર્ટ છે, કયા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે, કઈ વરસાદની સિસ્ટમ કામ કરશે, કઈ સાયક્લોનિક સિસ્ટમ સર્જાય છે, તમામ પ્રકારની માહિતી એક વિડીયોમાં તમને આપી દઈશું. સૌ પ્રથમ મિત્રો વાત કરીએ તો આજે તારીખ 22 જુલાઈ છે, તો હવામાન વિભાગના વેધર ચાર્ટ મુજબ તમને જણાવી દઈએ તો આજ રોજ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ હોય, ગીર સોમનાથ હોય, અમરેલી હોય, ઉપરાંત સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ સહિત અનેક વિસ્તારમાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. એટલે કે જે તે વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. બીજી તરફ જામનગર, રાજકોટ, ઉપરાંત બોટાદ હોય, અમરેલીનો ઉત્તરી પટ્ટો હોય, ભાવનગર હોય, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુરના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. ત્યારે મિત્રો બીજી તરફ ગુજરાતના કચ્છ હોય, ઉત્તર ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ઓછું રહેશે, પરંતુ આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાતના ઉત્તરી પટ્ટામાં વરસાદનું પ્રમાણ ધીમે ધીમે વધી શકે તેવી સંભાવના છે, જેમાં સાબરકાંઠા, બનાસકાંઠાના ભાગોમાં ધીમે ધીમે વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થાય. આગામી 72 કલાકમાં જે તે વિસ્તારોમાં પણ સારામાં સારો વરસાદ થાય તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે. કારણ કે મિત્રો અગાઉ તમને માહિતી આપી હતી કે બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સિસ્ટમ સર્જાયું છે તે વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમમાં તબદીલ થઈ ચૂક્યું છે અને તેની ટફ રેખા છેક મધ્ય ભારત સુધી જોવા મળી રહી છે. તે મિત્રો તમને આગળની સ્લાઇડમાં હમણાં તમને સમજાવીશું. હવે નેક્સ્ટ સ્લાઇડમાં વાત કરીએ તો તારીખ 23 તારીખની વાત કરી દઈએ તો 23 તારીખનું આ સેટેલાઇટ ઇમેજ છે, જેની અંદર ગીર સોમનાથ હોય, અમરેલી હોય, ભાવનગર હોય, ઉપરાંત સુરત હોય, ભરૂચ હોય, નર્મદા પણ અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. ત્યારે જૂનાગઢ હોય, રાજકોટ, બોટાદના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ છે. ત્યારબાદ આણંદ છે, વડોદરા છે, છોટાઉદેપુર, ભરૂચનો ઉત્તરી પટ્ટામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. બાકીના વિસ્તારોમાં કોઈ વરસાદનો મોટો ખતરો નથી, પરંતુ ચોક્કસથી મિત્રો એક સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાશે. જો કોઈ જગ્યા ભેજનું પ્રમાણ વધારે સર્જાય, લો ક્લાઉડ ફોર્મેશન વધારે સર્જાય, તો જે તે વિસ્તારમાં 4 ઇંચથી વધારે વરસાદ થઈ શકે તેવી સંભાવના છે. આ રાઉન્ડ છે તેની અંદર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના પણ અનેક ભાગોમાં સારો એવો વરસાદ થાય તેવી શક્યતા છે. કચ્છમાં વરસાદનું પ્રમાણ થોડું ઓછું રહેશે, ચોક્કસથી વરસાદ થશે, પરંતુ સાર્વત્રિક વરસાદ કચ્છમાં હમણાં થાય તેવી શક્યતા ખૂબ જ ઓછી લાગી રહી છે. હવે મિત્રો ત્યારબાદની તારીખની વાત કરી દઈએ તો તારીખ 24 તારીખનો સેટેલાઇટ ઇમેજ છે, જેની અંદર તમે જોઈ શકો છો કે સાબરકાંઠા હોય, અરવલ્લી હોય, મહીસાગર હોય, પંચમહાલ, દાહોદ હોય, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢના વિસ્તારો, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરના વિસ્તારો, ઉપરાંત નવસારી અને વલસાડના પણ અનેક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. બાકી અન્ય વિસ્તારોમાં વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો થાય તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે. એટલે કે 24 તારીખથી થોડો વરસાદ ઘટશે, પરંતુ આજે ઓરેન્જ એલર્ટવાળો ભાગ છે તેમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે, જેમાં ઉત્તર ગુજરાતના પણ અનેક ભાગોમાં આવનારા દિવસોમાં સારામાં સારો વરસાદ થાય તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે. ત્યારબાદ મિત્રો તારીખ 25 જુલાઈની વાત કરી દઈએ તો આ 25 જુલાઈનું સેટેલાઇટ ઇમેજ છે, જેમાં ગીર સોમનાથ હોય, અમરેલી હોય, ભાવનગર હોય, ઉપરાંત સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડના પણ અનેક ભાગોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં 3 થી લઈને 5 ઇંચ સુધીના પણ વરસાદ થઈ શકે છે. ત્યારબાદ મિત્રો આ જે તે વિસ્તારોમાં છે તેમાં વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો થાય. ઉત્તર ગુજરાતને મિત્રો ભલે અહીં આગળ સેટેલાઇટમાં ન દેખાય, પરંતુ ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં વરસાદની તીવ્રતામાં વધારો થશે, કારણ કે આપણે અગાઉ માહિતી આપી છે કે લો પ્રેશર સિસ્ટમની અસર થવાની છે. ત્યારબાદ મિત્રો નેક્સ્ટ સ્લાઇડમાં તમને જણાવીશું કે તારીખ 26 જુલાઈ કેવું રહી શકે છે વાતાવરણ. તો 26 જુલાઈ ગીર સોમનાથ હોય, અમરેલી હોય, ભાવનગર હોય, ઉપરાંત સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડના પણ અનેક ભાગોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. બાકી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાશે, વરસાદમાં થોડો ઘટાડો થાય તેવી શક્યતા છે, પરંતુ ઝરમર અને ધીમી ધારે વરસાદ મળે તેવી સંભાવના છે. હવે મિત્રો હવામાન વિભાગ શું કહી રહ્યું છે અને હવામાન વિભાગના આધારે શું માહિતી આપવામાં આવી છે તે પણ તમને આ સ્લાઇડમાં આપણે સમજાવવાના છીએ. હવે તમે જોઈ શકો છો કે મિત્રો એક વરસાદની ટફ રેખા કહો
કે વેલમાર્ક લો પ્રેશરની શક્યતા કહો. તે વેલમાર્ક લો પ્રેશર અત્યારે બંગાળની ખાડીમાં તબદીલ થઈ ચૂક્યું છે અને ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. મધ્ય ભારત સહિત રાજસ્થાનના દક્ષિણ પટ્ટામાં તે અસર કરશે, જેના અસરના ભાગરૂપે થઈને ઉત્તર ગુજરાત હોય ઉપરાંત મધ્ય ગુજરાતના પણ પૂર્વ તરફના વિસ્તારો હોય દક્ષિણ ગુજરાતના પણ અનેક ભાગોમાં તેની અસર થશે અને કોઈ કોઈ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. એટલે કે મિત્રો, એકંદરે જણાવી દઈએ કે આગામી 3 દિવસ ઉત્તર ગુજરાત માટે અગત્યના છે. ઉત્તર ગુજરાતમાં પણ સારામાં સારો વરસાદ થઈ શકે છે. હવે મિત્રો, હવામાન વિભાગ શું કહે છે? તો આજથી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તો મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે, પરંતુ જુલાઈ મહિનાના 21 દિવસમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મેઘરાજા જોઈએ એવા મહેરબાન થયા નહોતા. પરંતુ મિત્રો, કારણ કે દ્વારકા અને પોરબંદરમાં તો 15-15 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાઈ ગયો છે, પરંતુ અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છના પણ અનેક ભાગોમાં વરસાદની તીવ્રતામાં ખૂબ જ ઓછો આપણને જોવા મળ્યું છે અને અનેક જિલ્લાઓ ચાતક નજરે હજુ પણ વરસાદની રાહ જોઈ રહ્યા છે. જો કે મિત્રો, આનંદના સમાચાર એ છે કે બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સર્જાઈ ગયું છે તે મધ્યપ્રદેશ થઈને રાજસ્થાન તરફથી આગળ વધી રહ્યું છે, આનંદના સમાચાર છે. ત્યારે મિત્રો, આજે તારીખ 22 જુલાઈથી લઈને 26 જુલાઈ સુધી સતત 5 દિવસ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. એટલે મિત્રો, આ લો પ્રેશર સિસ્ટમ છે વરસાદ લઈને આવવાનું છે, જે ગુજરાત માટે એક આનંદના સમાચાર છે. ઉત્તર ગુજરાતના મિત્રો વરસાદની રાહ જોઈ રહ્યા છે, તો જે તે વિસ્તારોમાં હજુ પણ સારામાં સારો વરસાદ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે. હવે મિત્રો, સેટેલાઇટ બેઝ ઇમેજના દ્વારા જે એક ટેબલ ચાર્ટ તૈયાર કરવામાં આવે છે, તેમાં જે સૌરાષ્ટ્રનો ભાગ હોય, કચ્છનો ભાગ હોય ઉપરાંત ગુજરાત રિજિયનના ભાગોમાં વરસાદના કેટલો રહેશે તેની વાત કરી દઈએ. સૌ પ્રથમ વાત કરીએ તો ગુજરાત રિજિયનમાં કેવો વરસાદ થઈ શકે છે. તો મિત્રો, 21 તારીખ તો પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ 22 તારીખનું તમે જોશો તો તેમાં એક્સ્ટ્રીમલી હેવી રેઇન, થંડરસ્ટોર્મ એક્ટિવિટી અને લાઇટિંગ થઈ શકે છે. ત્યારબાદ 23 તારીખની વાત કરીએ તો એક્સ્ટ્રીમલી હેવી રેઇન, થંડરસ્ટોર્મ અને લાઇટિંગ. 24 તારીખની વાત કરીએ તો વેરી હેવી રેઇન, થંડરસ્ટોર્મ અને લાઇટિંગ થઈ શકે છે. 25 તારીખની વાત કરીએ તો વેરી હેવી રેઇન થશે, થંડરસ્ટોર્મ અને લાઇટિંગ થઈ શકે તેવી શક્યતા છે. ત્યારે બીજી તરફ મિત્રો, સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરી દઈએ તો આજે તારીખ થઈ ગઈ છે 22 જુલાઈ, તો 22 જુલાઈના રોજ એક્સ્ટ્રીમલી હેવી રેઇન થાય, થંડરસ્ટોર્મ એક્ટિવિટી થાય, લાઇટિંગ થઈ શકે છે. 23 તારીખે એક્સ્ટ્રીમલી હેવી રેઇન થશે, થંડરસ્ટોર્મ અને લાઇટિંગ થઈ શકે છે. 24 તારીખે પણ વેરી હેવી રેઇન થશે, થંડરસ્ટોર્મ એક્ટિવિટી થશે અને લાઇટિંગની શક્યતા છે. ત્યારબાદ 25 તારીખની વાત કરીએ તો વેરી હેવી રેઇન થશે, થંડરસ્ટોર્મ એક્ટિવિટી થશે અને લાઇટિંગ પણ થઈ શકે તેવી શક્યતા દેખાઈ રહી છે. એટલે મિત્રો, એકંદરે જણાવીએ તો તમને ગુજરાતમાં એક સાર્વત્રિક વરસાદનો જે માહોલ છે આપણને સર્જાઈ જશે, જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત ઉપરાંત દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક ભાગોમાં જોરદાર વરસાદ થાય તેવી શક્યતા છે. થોડા ઘણા વિસ્તારોમાં પ્લસ માઇનસ વેરિએશન રહી શકે છે, કારણ કે સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાશે, પરંતુ સાર્વત્રિક વરસાદ મિત્રો હજુ પણ નહીં થાય. પરંતુ આગામી જે અઠવાડિયું છે તેમાં ગુજરાતમાં જે સરેરાશ વરસાદ અત્યારે લગભગ 36% થી લઈને 40% થી ઉપર ચાલી રહ્યો છે, તેમાં નોંધપાત્ર વધારો થાય, જેમાં આંકડો 50% થી વધુ થાય તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે. એટલે મિત્રો, હજુ હવામાન વિભાગના આંકડા અમારી પાસે આવશે તો તમને જણાવી દઈશું, પરંતુ હાલ ગુજરાતમાં 36% થી લઈને 50% ની આસપાસ સરેરાશ વરસાદ આપણને મળી ચૂક્યો છે અને આવનારા રાઉન્ડમાં તેમાં પણ વધારો થાય તેવી શક્યતા દેખાઈ રહી છે. તો ચાલો મિત્રો, ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.